શ્રી કૃષ્ણ મિત્રો, આપણે જોયું હતું કે એમને બૂટ સીવડાવવાના હતા, તો ત્યારે દુધામામા પાસે જ્યારે લેખક જાય છે ત્યારે તો કે સૌથી પહેલું મિત્રો તમારી સ્વાપક્ષમાં એક ઉદાસ્ત પ્રશ્ન હશે કે બૂટ સીવડાવવા જવા માટેની પ્રથમ તબક્કો એટલે કે પ્રથમ પ્રોજેક્ટ તબક્કો ક્યારે પૂરો થયો, તો શું કર્યું? તો છેલ્લે આપણે જોયું હતું કે સૌથી પહેલાં કે હું દુધામા પાસે ગયો ત્યારે સૌથી પહેલાં તો મને કે જેમ એક ડૉક્ટર પાસે આપણે દવા લેવા ગયા હોય ને આપણે ટાઈફોઈડ થયો હોય તો કેમ ઝીણી ઝીણી બાબત પૂછે, એમ મને ઝીણી ઝીણી બાબત પૂછી લીધી કે તારે બૂટ કેવા કરાવે છે, લાલ કરાવે છે કે કાળા કરાવે છે, વાદળી વાળા કરાવે છે, વાદળી વગરના કરાવે છે, અણી વાળા કરાવે છે, અણી વગરના, આવી રીતના બધું જ મને એને પૂછી લીધું. અને પછી પોતે એક રેલવેનો ચોપડો, મેં તમને આગળ વાત કરી દીધી છે વિડીયો, કે રેલવેનો ચોપડો એક બાજુ કોરો હોય અને એક બાજુ છે લખેલો હોય, તો કોરો ચોપડો એવી રીતના એક એવો ચોપડો કાઢ્યો અને મારો પગ લેખક એમ કહે છે મારો પગ એની ઉપર મને મૂકવા દીધું અને જાડી એવી પેન્સિલથી એને પગ પરમાણુ લીધું, પરમાણુ એટલે પગનું માપ એને લીધું. આમ કે છે કે પ્રથમ તબક્કો પૂરો થયો કે હા હવે તો મારું નક્કી થઈ ગયું. તો કે હવે ક્યારે હું બૂટ લેવા માટે આવું છું, આપણે વાત કરી દીધી. સૌથી પહેલાં પ્રથમ વખત એ ગુરુવારે બૂટ લઈ જવાનું કહે છે. સ્વાભાવિક છે કે ગુરુવાર કીધું કે કાંઈ વાંધો નહીં, હવે તો 5 દિવસ તો હમણાં જતા રહેશે. વળી પાછા સોમવારે એને કીધું કે તું એક કામ કર કે સોમવારે આવજે, એટલે પછી સોમવારે જાય છે. સોમવારે બૂટ લેવા માટે જાય છે તો ત્યારે પણ એને શાંતિથી કે એટલી જ સ્વચ્છતાથી પાસે બેસીને એને એમ કહે છે કે જગ્યા કરીએ છે એની દુકાનમાં, જાણે બધું એટલું બધું અસ્ત વ્યસ્ત પડ્યું હોય છે બૂટ ને બધું, તેને જગ્યા કરીએ છે કે તું અહીંયા બેસ. તો કે તમે બૂટ તૈયાર હજી નથી કર્યા? તો કે ના, એ કે હું પહેલાં તો એ ભૂલી જ ગયો હતો કે તારે લાલ કરાવવા છે કે વાત. તો કે મેં તમને કીધું હતું કે મારે કાળા નહીં, મને લાલ જ કરાવવાના છે, આ તો કે અત્યારે ફેશન છે એટલે હું તમને કહું છું કે. તો કે ના ના. તો કે હવે મારો બૂટ ક્યારે થશે? તો કે બેસ તો કરો, હું તને એ જ કહેવા માંગુ છું. તો કે શું? તો કે તારો મોટો ભાઈ છે, એ મોટો ભાઈ ક્યાં છે? એને છોટુ મિયા નામ આપ્યું છે તમારી ટેક્સ્ટ બુકની અંદર જોયું કે છોટુ મિયા ક્યાં છે? તો કે છોટુ મિયા છે બરડિયા સ્ટેશનમાં, એ સ્ટેશન માસ્ટર છે. તો કે હા, હું એ જ તને વાત કહેવા માંગતો હતો કે અમે લોકો દ્વારકા જાત્રા કરવા માટે ગયા હતા ત્યારે તારા ભાઈ છે એ મળ્યા હતા. છોટુ મિયાએ અમને જોયા એટલે તરત જ આખું દ્વારકા અમને ફેરવ્યું, દ્વારકાધીશના દર્શન કરાવ્યા, સાથે મળીને ચા પાઈ અમને. એટલું જ નહીં પણ અમને ટ્રેનમાં પણ સારી એવી જગ્યા કરી અને એમાં બેસાડી દીધા. ખરેખર મોટો એ મોટો તારો ભાઈ. તો એ લેખક કહે છે તો હવે પણ મારા બૂટનું એ જ કહું છું કે જાત્રા કરવા જતું કામ તો આખી જિંદગી કરવાનું છે. તો કીધું જાત્રા કરીને આવી, હવે હું તારા બૂટ કે તારે દેશ. તો ક્યારે આવું? તો કે શુક્રવાર આવું છું. મિત્રો પાછા એ જાય છે લેવા માટે, કારણ કે ઉત્સાહ હોય કે હા હવે તો મને કંઈક કરી દેશે. તો ત્યાં જાય છે ત્યારે એમ કહે છે કે હા તું એ શાંતિ તો તું બેસ, હું તને કહું છું કે મને એક કામ કરે કે તારો મોટો ભાઈ છે શું કરે છે કે. હવે લેખકને તો એને પોતાના બૂટની જ હતી ચિંતા કે મને બૂટ આવશે કે નહીં, એટલે એ આમ અધીરા બન્યા હતા. ઉત્કંઠા એટલી બધી હતી ને આ તૂટતા કે મને જલ્દી એમ કહેશે કે આ બૂટ છે એ તારે થઈ ગયા છે. તો કે હું એ જ કહેવા માંગુ છું કે તારો મોટો ભાઈ છે એમને મળ્યો હતો ત્યારે બધા જ એમ કે આટલા બધા એ જૂના ગીત ભજન ગાય છે એમને આજે ખબર પડે કે પહેલી વખત તમે ગંડા સતીના પાનભાઈ રવિ સાહેબ ભીમ સાહેબ આ બધા જૂના ભજનના ગાયક કલાકાર છે, તો એના અમે ભજન એના મુનેથી સાંભળ્યા, આટલા સરસ ભજન એ ગાય છે કરીમભાઈ, તો અમને આજે ખબર પડી કે છે. એ વાત કરી કારણ કે છે તો પછી હવે મારા બૂટ હવે તો કરી દેશે ને હવે ક્યારે કરી દેશે? અરે પણ બૂટ તો કરી દઉં પણ ખરેખર તારું જે માપ છે જે પરમાણુ પગનું માપ છે એ હાથ પગું નથી, હાથ પગું એટલે મને મળતું નથી એમ જો એ તળપતા શબ્દ ઘણા બધા વાપર્યા છે. તો હવે એક કામ કર કે તારું માપ મને લેવું પડશે કે છે. તો એમ કરીને માપ પણ એને પગનું પાછું નાખી દે છે કે હા હવે તો તમે મને કરી દેશો ને કે છે. તો વળી પાછું એ કહે છે કે તું એક કામ કર ભાઈ, તારું એવું મારું એવું શુક્રવારે આવજો. વળી પાછું એ જાય છે તો ત્યારે એને એમ કહે છે
કે નવા બૂટ કે નવા ચપ્પલ કંઈ પહેર્યા હોય ને તો ત્યારે પગમાં તમને ડર પડે છે, તો આવું કંઈ ન થાય એટલા માટે કહે છે બેમાં રાખ્યા હતા. તો વળી પાછા બીજી વખત એમ જાય છે તો કે બે દિવસ પછી આવજે, બે દિવસ પછી પાછા આવી જાય છે કે હવે તો મને બૂટ આપી દે. અરે એ હું શું કહું કે તને, તો કે શું એમ, તો કે હવે તો બૂટ નથી હજી થયા, તો કે એમ વાત નથી, તું પેલા મારી પાસે બેસતો ખરો કે છે, તો કે શેની વાત કરે છે, તો કે હું એ જ કહેવા માંગુ છું કે સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો હતો, હવે એને બૂટ જોયા કોઠામાં એટલે એ લઈ ગયો, એટલી જીદ કરી અટકેલી એટલે મારે એને બૂટ આપી દીધો. હવે એક કામ કર, હવે તારા બૂટ છે એ તૈયાર થઈ જ જશે, પણ હવે ક્યાં આવ, તો કે સોમવારે આવજો. વળી એમ કે ને ધુઆં ધુઆં થતા કે લાલચો ગુસ્સાથી એકદમ થઈ ગયા કે આટલા ધક્કા ખવડાવ્યા પ્રમાણે મારે બૂટ તૈયાર કરીને નથી આપતા. વળી પાછે શાંત થઈ જાય છે અને વળી પાછા પોતે છે ને મંગળવારે એને કીધું છે તો મંગળવારે બૂટ લેવા માટે જાય છે. મિત્રો તમે વિચારો કે દિવાળીનો તહેવાર હોય કે સાતમ આઠમનો તહેવાર હોય કે કોઈ લગ્ન પ્રસંગ હોય કે સ્કૂલ હોય, આવો સમયે ત્યારે બૂટ પહેરવાની એને તીવ્ર ઈચ્છા થતી હતી, તો આવા તો કેટલાય સમય એને વયા ગયા પ્રસંગ છતાં એને બૂટ ન મળ્યા, અંતે એને એટલા બધા ધક્કા ખાધા અને 8 મહિને વિચારો દર વખતે કંઈક ને કંઈક બારું કાઢતા હતા, તો એને અવિરત સતત એમાં શબ્દ આવ્યું છે અવિરત ધક્કાને અંતે એને 8 મહિને એને બૂટ મળ્યા. વિચારો એ બૂટ મળ્યા એટલે કે એટલો બધો આનંદ, અનહદ શબ્દ આવ્યો છે, એટલો બધો આનંદ થતો હતો ને કે જાણે આને પહેરીને જાતો તો બજારમાં જાતો ને મને બજાર પર સાંકળી લાગતી હતી. આમ મિત્રો કે કેટલા સમય પછી જે આપણી જરૂરિયાત છે એ જરૂરિયાત આપણને પૂરી પડતી હતી. અહીંયા લેખક એમ કહે છે કે અત્યારે મને કદાચ હું 500 ને 1000 ના બૂટ તાત્કાલિક માંગું તો મને મળે એમ છે, હું લઈ શકું એમ છું, પણ જ્યારે 8 મહિના ધક્કા ખાધા પછીના જે બૂટ મને મળતા હું પહેરીને નીકળતો ને એ આનંદ જેટલો થતો હતો ને એટલો આજે આનંદ મને તરત જ મળી જાય છે કે મૂંગા બૂટ મળી જાય છે તો એ આનંદ થતો નથી. આમ લેખક પોતાના જીવનનો પ્રસંગ આખો અહીંયા કહે છે કે પહેલાંના વખતની અંદર એક પરિવારની સાથે રહીને એકબીજાની જેને કહીએ પ્રાથમિક પહેલી જરૂરિયાત કઈ હતું એને મહત્વ આપવામાં આવતું હતું. આમ અહીંયા સાબુદ્દીન રાઠોડ છે એ પોતાના જીવનનો એક પ્રસંગ અહીંયા કહે છે. અસ્તુ, જય શ્રી કૃષ્ણ. હવે પછી આપણે પાઠ છે એ આગળ આપણે જોવાનું છે, પણ આની અંદર મુદ્દાસર પ્રશ્ન છે એ પ્રશ્ન એક બે આવે છે તો એ બધા જ પ્રશ્નો એમાં તમે કરતા જાઓ. પહેલો પ્રશ્ન મેં તમને કીધું કે પ્રથમ તબક્કો ક્યારે પૂરો થયો એ છે, પછી બીજી વખત એ થશે કે લેખકના બૂટ છે એ કોણ લઈ ગયું હતું તો એનું પણ મેં તમને કીધું તો આખો પ્રશ્ન, પછી ત્રીજો પ્રશ્ન એમાં એમ પણ આવશે કે લેખકને બૂટ મળ્યાનો આનંદ છે એ અનહદ જે આનંદ થતો હતો ત્યારે પોતાને કેવો અનુભવ થતો હતો, તો કે બજાર સાંકળી લાગતી હતી એ ખૂબ જ ખુશમાં જતા હતા અને અનહદ અતિશય એને પ્રેમ થતો હતો, અતિશય એને ખુશ થતા હતા. આમ અહીંયા પાઠ આપણે પૂરો કરીએ છીએ અને પછીના વિડીયોમાં આપણે આગળ પુનરાવર્તન જોશું.